તો નમસ્કાર મારા વાલેડાઓ, સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર આપણે તમને KGF એડિટિંગ સ્ટેટસ શીખવાડવાના છીએ. જેમ કે KGFનું જે મ્યુઝિક છે એની ઉપર ડ્રમ વગાડતા હોય, જે બીટ પ્રમાણે જે ખૂબ ચાલે છે અત્યારે તમે જોયું હશે, એવું આપણે તમને સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ. કયા એપ્લિકેશનથી? અલાઇટ મોશનથી. એકદમ નોર્મલ છે, બહુ ઘણી મહેનત નથી, એકદમ આસાન છે. એના માટે આપણે તમને જો બીટ માર્ક કરેલો જે પ્રોજેક્ટ છે અલાઇટ મોશનનો એ આપીશું, અને બીજું આપીશું આપણે તમને શેક ઇફેક્ટ. આ બંને આપણે તમને વસ્તુ આપીશું, અને ફોટાન મટીરિયલ જેટલું પણ ડાઉનલોડ કરવું હોય એ ડિસ્ક્રિપ્શનની અંદર કદાચ તમને ન મળે તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ટેકનિકલ ઠાકોર, તેની અંદર તમે જઈ અને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો ચલો, આપણે આની અંદર કંઈ જ પાસવર્ડ રાખેલો નથી, તમે એકદમ આસાનીથી તમે બીટમાર્ક પ્રોજેક્ટ એડ કરી શકો છો તમારા અલાઇટ મોશનની અંદર. અને જો કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તમને એડ કરવામાં, તો કંઈ નથી કરવાનું, તમારે સિમ્પલ મને મેસેજ કરી દેવાનો છે. વોટ્સએપ આઈડી પણ આપણે નીચે મળી જશે, અને તમે જો કોમેન્ટ કરશો ને તો વધારે સારું રહે છે, કેમ કે ભાઈ કોમેન્ટનો રિપ્લાય બધાને બહુ જલ્દી આપું છું. ઓકે, તો ચલો હવે આપણે સ્ક્રીન ઉપર જઈને બધું શીખવાડી દઈએ અને બધું એડિટિંગ આપણે તમને શીખવાડી દઈએ. પણ એની પહેલા આપણી આ ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલનું બટન છે જલ્દીથી દબાઈ દો યાર, કંજુસાઈ નહીં કરવાની. 58,000 સબસ્ક્રાઇબ છે ને યાર, વ્યૂ નહીં આવતા, ખાલી 1K વ્યૂ આવે. તો ચલો સ્ક્રીન ઉપર, સૌથી પહેલા તો આપણે આ લાઇટ મોશન ઓપન કરી લઈશું. એન્ડ તમારે આ પ્રમાણે બીટમાર્ક જે KGFનો છે એ તમારે બીટમાર્ક એડ કરી લેવાનો છે તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર. એડ કરતાં તમને ન આવડતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયો મળી જશે, તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે બીટમાર્ક કરેલી છે. એન્ડ આપણે પહેલાં પણ કીધું કે આ વિડીયોની અંદર કોઈ જ પાસવર્ડ નથી. હવે આપણે શું કરવાનું છે, અહીંયાથી જો પહેલું બીટ આવે છે તો અહીંયા ક્લિક કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે કોઈ પણ ફોટો પસંદ કરી લેવાનો છે. એન્ડ અહીંયા 3 ટપકા ઉપર ક્લિક કરવાનું છે. એન્ડ અહીંયાથી ફૂલ કમ્પોઝિશન એરિયા, હવે અહીંયાથી તમારે આટલે આવવા દેવાનું છે, જો આટલે. એન્ડ અહીંયા ક્લિક કરીને આ બાજુનું બાજુનું નિશાન છે ને અહીંયા ક્લિક કરવાનું છે, એટલે આ બાજુનું કટ થઈ જશે. ઓકે, હવે અહીંયાથી તમારે શું કરવાનું છે, એક બીજો ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. ચલો એક કામ કરો, આટલેથી આપણે બીજો ફોટો લઈ લઈએ છીએ. જુઓ તમે, આ પ્રમાણે આપણે બીજો ફોટો લઈ લઈએ છીએ. એન્ડ આપણે અહીંયાથી આ પ્રમાણે જો આ એક ફોટો તો લીધો, અને આપણે જો અહીંયાથી બીજો ફોટો આપણે લઈ લઈએ છીએ કંઈક આ રીતે, જો આ રીતે લઈ લીધો, આને પણ આપણે અહીંયાથી ફૂલ કમ્પોઝિશન એરિયા કરી દઈએ આ પ્રમાણે. એન્ડ અહીંયાથી આટલા તમારે અહીંયા રાખી દેવાનું છે. એન્ડ અહીંયાથી આપણે કાટલું કટ કરી દેવાનું છે, જો આ પ્રમાણે. એન્ડ અહીંયાથી આ પ્રમાણે તમારે આટલું સેટ કરી લેવાનું છે. અહીંયાથી જો જેટલી બીટ છે ને એ પ્રમાણે તમારે ફોટો સેટ કરી લેવાનો છે. પછી અહીંયા સેટ કરી લેવાનું છે, એક અહીંયા છે. એન્ડ આ પ્રમાણે જેટલી બીટ છે એ પ્રમાણે સેટ કરી લો. ચલો એક કામ કરો, જલ્દીથી સેટ કરી અને પછી આગળની પ્રોસેસ હું તમને બતાવી દઉં. તો જો આ પ્રમાણે આપણે બધા ફોટા જેટલા પણ એડ કરવાના છે આ પ્રમાણે આપણે સેટ કરી લીધા છે, એટલે કે જે જે પ્રમાણે બીટ આવે ને એ પ્રમાણે આપણે સેટ કરી લીધા છે. હવે આપણે અહીંયાથી એક સ્ટેપ પાછા પડી જઈશું. એન્ડ અહીંયા તમને એક આપણે આ રીતેનું મળી જશે, KGF શેક ઇફેક્ટ. આ પ્રમાણેનું હવે તમારે જો પહેલાં નંબરનું છે તેની ઉપર ક્લિક કરવાનું છે, અહીંયાથી ઇફેક્ટ ઉપર. એન્ડ અહીંયાથી કોપી ઇફેક્ટ. ઓકે, અહીંયાથી તમારે હવે જો અલાઇન અંદર જે પહેલો નંબર ઉપર ફોટો છે ને તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી જો આ પ્રમાણે બીટ ઉપર સેટ થાય અહીંયા કણ, એને અહીંયાથી તમારે પેસ્ટ કરી દેવાનું છે ઇફેક્ટ ઉપર ક્લિક કરીને. અહીંયા પણ તમારે આ પ્રમાણે પેસ્ટ કરી લેવાનું છે. એન્ડ આ પ્રમાણે જો આ પ્રમાણે આપણે પેસ્ટ કરી લઈએ છીએ, તમે જોઈ શકો છો આ રીતનું, આ રીતે પેસ્ટ કરી લઈએ છીએ જલ્દીથી, પછી આગળની પ્રોસેસ આપણે તમને બતાવીએ. તો જો મેં આ પ્રમાણે સેટ કરી લીધા છે આ પ્રમાણે આટલા સુધી. એન્ડ હવે આપણે શું કરીશું, અહીંયાથી એક બીજો ઇફેક્ટ અહીંયા સેટ કરવાનો છે. તો તેના માટે આપણે અહીંયા શું કરીશું, આ પ્રમાણે જો શેક ઇફેક્ટમાં ફરીથી આવી જશું. એન્ડ તમને આ પ્રમાણે એક બીજા નંબરનો આ રીતેનો ઇફેક્ટ મળી જશે, અહીંયા ક્લિક કરી એન્ડ તમારે અહીંયાથી કોપી કરી લેવાનો છે. ઓકે, હવે તમે અહીંયાથી એક સ્ટેપ પાછા પડી જાઓ અને ફરીથી તમે આઈકન આવી જાઓ. એન્ડ તમારે શું કરવાનું છે, અહીંયાથી જેટલા પણ ફોટા આગળ સેટ કરે ને અહીંયા જો આ પ્રમાણે, જો જગ્યા થોડી ને થોડોક અહીંયા પણ આ પ્રમાણે તમારે પેસ્ટ કરી લેવાનું છે. જો ચલો એક કામ કરો, આપણે બધું આ રીતે સેટ કરીને પછી બતાવીએ. તો જો આ પ્રમાણે આપણે જેમ કે આ રીતેનું તમે જોઈ શકો છો, આ રીતેનું આપણે સેટ કરી લીધા છે. તમે જોઈ શકો છો આ રીતેનું, તમે જોઈ લો આ પ્રમાણે સેટ થઈ ગયું છે. હવે તમારે કંઈ નથી કરવાનું, સિમ્પલ તમારે અહીંયાથી સેવ કરી લેવાનું છે. 1080ની ક્વોલિટીમાં તમારી ગેલેરીમાં આ વિડીયો સેવ થઈ જશે. તો તમે જોયું ને, એકદમ છે ને આસન. બસ આ પ્રમાણે તમારે બનાવી લેવાનું છે શેક ઇફેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ એડ કરી લેવાનું છે. જો તમને કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય, તમને કીધું જ છે કે યાર કોમેન્ટ મારી દેજો. ઇન્સ્ટા આઈડી છે તેમાં પણ તમે મેસેજ કરી શકો છો, આપણું વોટ્સએપ છે તેમાં પણ તમે મેસેજ કરી શકો છો. તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી આપો મને રજા. જય હિન્દ, જય ભારત. જવું હવે.